આમદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર રોડ સેફટીના ધરાધોરણોનો હાઈવે ઓથોરિટીએ ભંગ કરતા આમોદ ચાર રસ્તા ઉપર વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા નિર્દોષ વાહન ચાલકો વારંવાર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આમદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે ભરૂચ હાઈવે ઓથોરિટી દ્વારા રૂપિયા 13 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ધરાધોરણ મુજબ રોડની સાઇડમાં રિફ્લેક્ટર લાઇટ તેમજ સાઇનબોર્ડ વગેરે માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. છતાં કોન્ટ્રાક્ટરે સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર લાઇટના બેસાડી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે રાત્રે બે કાર અને મોરબીથી સુરત પ્લાસ્ટિક ભરીને જતો ટેમ્પો પણ ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા આમોદ જંબુસરના ધારાસભ્ય જયસિંહ સોલંકીને ફરિયાદ કરાતા ધારાસભ્યએ આ માર્ગમાં ભ્રષ્ટાચાર ચોક્કસ થયો હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની બાહેધરી આપી હતી. ડિવાઈડર પર ગાડીઓ ચડી ગયેલી છે અને વારંવાર જે અકસ્માતોના બનાવો બને છે અને અહીંયાના લોકો કહે છે કે 24 કલાકમાં બબ્બે ત્રણ વાર આ રીતે ગાડીઓ મતલબ ડિવાઈડર પર ચડી જાય છે અને અકસ્માત. એના વિશે તમે શું કહેવું છો? પહેલા મહિના પછી અમે સ્ટેટના રોડના અધિકારીને અમે જાણ કરીશું અને ડિવાઈડરને નિકાલ કરવા માટે પ્રયત્ન કરીશું. એટલે તમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. સાથે વાઘરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતના સ્થળ ઉપર પોતાની ગાડી થંભાવી નગરપાલિકાના માજી પ્રમુખ સાથે ચર્ચા કરી હતી, જેથી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ આ બનાવેલ ડિવાઈડર તોડવા માટે તેમજ માર્ગ ઉપર રિફ્લેક્ટર લાઇટો તેમજ સાઇનબોર્ડ લગાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર નિર્દોષ વાહન ચાલકો ભટકાતા હોવાના બનાવો બનતા રહે છે, તેમજ વાહન ચાલકોને તેમજ માલિકોને પારાવાર નુકસાન વેઠવું પડે છે. જો કોઈ મોટો અકસ્માત થાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યા છે, ત્યારે હાઈવે ઓથોરિટીના પાપે અકસ્માતો વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર બનતા અકસ્માતના બનાવો છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બહેરા મૂંગા અને ગુંગા બની નિર્દોષ વાહન ચાલકોના અકસ્માતોનો તમાશો જોઈ બોકલાઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. હાઈવે ઉપર વારંવાર સર્જાતા અકસ્માતોથી આમોદ પોલીસ માટે પણ ટ્રાફિક જામના દ્રશ્યો માથાના દુખાવો સમાન બની ગયો હોય આમોદ પોલીસે પણ હાઈવે ઓથોરિટી સામે કાર્યવાહી કરવા હૈયા ધારણા આપી હતી. રાણા સામાજિક કાર્યકર, આ જ્યારે પણ સરકારશ્રીએ જે આ ગૌરવપથના રૂપે જે કામ કરવાનું ચાલુ કર્યું તે સમયે બી આ વસ્તુનો અમે વિરોધ કરેલો છે. ખરેખર સરકારની સ્કીમ એવી હોવી જોઈએ કે કોઈ એક્સિડન્ટ ના થાય તેના માટે ડિવાઈડર બનાવવું જોઈએ. તેના બદલે આ ઊંધું થયેલું છે. અસંખ્ય ગાડીઓ એક્સિડન્ટ થયા છે, આગળ ગાડીઓ ડિવાઈડર પર ચડી ગયેલા છે. જાણી ચામીના અધિકારીઓને વારંવાર ફોને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈનું મૃત્યુ થાય એવી રાહ જોઈ રહેલા છે. ખરેખર એ પબ્લિક માટે અન્યાય છે. જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે, ડિવાઈડર જો કાઢવામાં નહીં આવે તો અમે બધા ટ્રાન્સપોર્ટવાળા આની પર હડતાલ ઉતરીને ડિવાઈડર જાતે કાઢી નાખીશું.